નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું હિમાની આપની સાથે. તો નજર કરીએ આજના ટોપ 10 સમાચાર પર. દેશના અનેક રાજ્યોમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પૂર અને ભૂસ્ખલનનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે. આંધ્રપ્રદેશમાં 24 કલાકમાં 8 લોકોના મોત થયા છે, તો વારાણસીમાં 55 ઘાટ પાણીમાં ગરકાવ થયા છે. કોલકાતા રેપ કેસની સીબીઆઈ તપાસ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે મહિલા અને બાળકો પર અત્યાચાર ગંભીર વિષય છે. ન્યાયતંત્રના રક્ષકો સામે પીએમ મોદીએ ચિંતા વ્યક્ત કરી. ચીફ જસ્ટિસની હાજરીમાં કહ્યું, મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે દેશને તેમની સામેના ગુનાના કેસોમાં ઝડપથી નિર્ણય લેવાની જરૂર છે. કેન્દ્ર સરકારે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા બીજા પત્રનો પણ જવાબ આપ્યો છે. આ વખતે પણ મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ જવાબ આપ્યો. જવાબ આપતા કહ્યું કે બળાત્કારના કેસમાં મૃત્યુદંડની જોગવાઈ પહેલાથી જ છે. ઉલ્લેખનીય છે કે મમતાએ કડક કાયદો બનાવવાની માંગ કરી હતી. પેરાસૂટર રૂબીના ફ્રાન્સીસે શનિવારે પેરિસ પેરાઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. તેમણે મહિલાઓની 10 મીટર એર પિસ્ટલની SH1 કેટેગરીમાં મેડલ જીત્યો છે. પેરિસ પેરાઓલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીમાં 5 મેડલ જીત્યા છે. પતંજલિવાળા બાબા રામદેવ ફરીથી વિવાદમાં આવ્યા છે. દિવ્ય દંતમંજનને વેજીટેરિયન પ્રોડક્ટ ગણાવતા કેસ કરવામાં આવ્યો. પતંજલિનું દિવ્ય દંતમંજન નોનવેજ હોવાની ફરિયાદ કરવામાં આવી છે. યતિન શર્મા નામના વકીલે દિલ્હીમાં ફરિયાદ કરી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 1 સપ્તાહ માટે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. જે મુજબ ગુજરાતમાં આજે પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો 6 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. રાજ્ય સરકારનો તબીબો માટે મહત્વનો નિર્ણય. ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ તબીબોના સ્ટાઇપેન્ડમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. મેડિકલ ઇન્ટર્ન્સને ₹21,840 સ્ટાઇપેન્ડ ચૂકવાશે. 1 એપ્રિલ 2024ની અસરથી વધારો અમલમાં લેવાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર યથાવત. 54,000નો પગારદાર 9,000ની લાંચ લેતા ઝડપાયો. ACB અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ ઇન્સ્પેક્ટરને પકડી પાડ્યો. ટેક્સ આકારણી ઓછી કરવા વોર્ડ ઇન્સ્પેક્ટરે માંગી હતી લાંચ. ફિલ્મ ઇમરજન્સી પર કંગના રાનૌતનું મહત્વનો નિર્ણય. કહ્યું, મારી ફિલ્મ ઇમરજન્સી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ફિલ્મનું સેન્સર સર્ટિફિકેટ અટકાવવામાં આવ્યું છે. ફિલ્મ 6 સપ્ટેમ્બરે રિલીઝ થવાની હતી. ગાઝામાં 25 વર્ષ પછી મળ્યો પોલિયોનો વાયરસ. પેલેસ્ટાઇન વિસ્તારોમાં રસીકરણ અભિયાન આજથી શરૂ. વાયરસના પગલે ઇઝરાયલ અને હમાસના ગાઝાના કેટલાક વિસ્તારોમાં 3 દિવસ માટે યુદ્ધ વિરામ માટે થયા સંમત.